વલસાડના રાજહંસ થિયેટરની અંદર એક એવો કિસ્સો જોવા મળ્યો જે ખરેખર ચોંકાવનારો છે. જે પ્રમાણે ફ્રેન્ચ ફ્રાઈઝ ઇન્ટરવલમાં આપ ખાતા હો છો, એને તળવાનું જે વાસણ હોય છે એને જે ટોયલેટ છે એ ટોયલેટના જે એક ફુવારાવાળી જે પિચકારી હોય છે એનાથી ધોવાઈ રહ્યો હતો. ખરેખર ટોયલેટની અંદર, ખાસ કરીને જ્યાં લોકો લેટ્રિન કરે છે, ફૂલ કહી શકાય કે અલગ અલગ પ્રકારના ત્યાં જર્મ્સ હોય, અને ખાસ કરીને જે બેડ બેક્ટેરિયા કહેવાય એવા બેક્ટેરિયાથી ભરપૂર આ વિસ્તાર હોય, ગંદકીવાળો વિસ્તાર હોય સાદી ભાષામાં સમજીએ તો, એવી જગ્યા ઉપર આને સાફ કરાઈ રહ્યું હતું. એક જણે આ વિડીયો બનાવી દીધો છે અને એને વાયરલ કર્યો છે. ત્યારે રાજહંસના જે સંચાલકો છે તેઓએ પણ આ બાબતને સ્વીકારી છે અને દંડનાત્મક કાર્ય તે કર્મચારી પર કરશે તેવું તેઓએ જણાવ્યું છે. પરંતુ જરૂરી વાત એ છે કે આવી કોઈ કાર્યવાહી જ્યારે થતી હોય છે અથવા તો આવું કોઈ વિડીયો વાયરલ થાય ત્યારે સ્ટ્રિક્ટ એક્શન્સ આ બધી જગ્યા ઉપર લેવાવા જોઈએ. કારણ કે લોકોની કહી શકાય કે સીધે સીધી તબિયત સાથે ચેડા છે આ, અને આવા પ્રકારની ઘટના આગળ જતાં ઘણા કેસો ઉત્પન્ન કરી શકે. ખાસ કરીને જ્યારે અનહાઇજેનિક વિસ્તારની અંદર અને ધોવામાં આવે છે ત્યારે એ વસ્તુ ધોતા પણ વધારે ગંદી જ થતી હોય છે, જ્યાં સુધી બેક્ટેરિયા અને બધા ઇન્ફેક્શિયસ બેક્ટેરિયાનો સવાલ છે. રાજહંસ થિયેટરના લોકોએ વાતને સ્વીકારી ચોક્કસ લીધી છે, શિક્ષાત્મક પગલાં લેવાની પણ વાત કરી છે. પણ તંત્ર આમાં કેટલું એલર્ટ થાય અને કેટલું ધ્યાન રાખે એ હાલ ખૂબ જરૂરી છે. શું કરે છે અહીંયા? હા, આ જગ્યા છે ધોવા માટે ખાલી ફવારવા આનાથી? હા, આમાં તમે ફ્રેન્ચ ફ્રાઈસ આપો છો ને, એટલે ખાલી ફવાર મારો, અંદર સાફ નહીં કરો અંદર. નહીં પણ આ ધોવાની જગ્યા છે એટલે અહીંયા ધોઈને હમણાં આવું પડીએ ધોવા. ખાલી આ જે મરચું છે ને એ કાવા માટે એમ. હા, અહીંયા પણ ધોઈ શકાય ને, એ ખાલી મરચું કાઢવા એમ. આ જગ્યા છે પણ ધોવા માટે, બટ ખાલી ફવાર માર્યો. જે વિડીયો વાયરલ બન્યું છે એ સાચો છે, એની અમે તપાસ કરીએ છીએ. શું હતું એમાં? જોયો આપે? હા, મેં વિડીયો જોયો છે સાહેબ. શું છે એમાં? એમાં એક છોકરો જે જગ્યા હોય છે, જે જગ્યા પર સાફ કરવાનું હોય છે એ જગ્યા પર સિવાય બીજી જગ્યા પર જઈને વાસણ ધોયા છે. એને કયા વાસણ? જે અમારા કેન્ટીનના રિલેટેડ વાસણ આવે છે એની વાત કરું છું. કઈ રીતના ક્લીનીનેસ રાખવામાં આવે છે કિચનમાં? સાહેબ, ક્લીનીનેસ બધું હોય છે, અમે બધું મેન્ટેન કરીએ છીએ. તમે જોઈ શકો છો જાતે જ પણ જઈને કે જે છોકરાઓ કામ કરે છે એ બધા ફૂલ હાઇજેનિક રીતે કામ કરે છે, ગ્લવ્સ પહેરીને સર્વ કરે છે, જે પણ ફૂડ આઇટમ સર્વ કરે છે. સર, આજે સમગ્ર કિસ્સો, જે ઘટના ઘટી છે એ સંદર્ભે તમારે શું કહેવું છે? સિનેમા તરફથી શું કહેવું છે? સલંગ બોલી જાઓ. એ જે બનાવ બન્યો છે એ છોકરા માટે અમે કંપનીના SOP પ્રમાણે, એને જે SOP હોય છે એ પ્રમાણે એને કામ નથી કર્યું, જે અમે ટ્રેનિંગ આપીએ છીએ એ પ્રમાણે એને કામ નથી કર્યું. અમે એની એના અગેન્સ્ટમાં એક્શન લેવામાં આવશે. શું એક્શન લઈ શકાય આવી કંપનીમાં? સાહેબ, એ તો કંપની ડિસાઈડ કરશે શું એક્શન લેવામાં આવશે. અમારે જે ફૂડના જે આઇટમ હોય છે કેવી રીતે સર્વ કરવાનું, કેવી રીતે હાઇજીનિક બધું મેન્ટેન કરવાનું હોય છે, અને કેવી રીતે ક્લીનીનેસ રાખવામાં આવે છે એ બધું ટ્રેનિંગ આપવામાં આવે છે. એક સ્ટીલનો વાસણ હતો, એ એક્ઝેક્ટલી તો નહીં કહેવાય કે સાનું હતું. એ રસોઈ બને? ના, એમાં રસોઈ નહીં બને. શું હોય એ જોવું પડશે સાહેબ ક્લિયરલી, આમ નહીં કહેવાય, મને પણ ખાતરી નથી એમાં.